પ્રકરણ તેર સૌથી લાંબુ ડગલું ત્રણ મિત્રો સસલું હાથી અને હરણ બગીચામાં સાથે રમતા હતા હરણે કહ્યું ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલા કોણ પસાર કરશે સસલાએ કહ્યું હા તેમાં મજા આવશે હાથીએ કહ્યું પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલા પુલ પસાર કરશે મારે રમત રમવી નથી સસલાએ કહ્યું ચિંતા ન કરો ચાલો આપણે નિયમ બનાવીએ આપણે દોડીશું નહીં આપણે ચાલીશું તેમણે રમત શરૂ કરી બાળ મિત્રો તમે કહી શકશો આ રમત કોણ જીત્યું હશે ચાલો જોઈએ આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી આ રમત જીતી ગયો તમે કહી શકશો હાથી કેમ જીત્યો હા હાથીના ડગલા હરણ અને સસલા કરતા વધુ લાંબા પડતા હતા તેથી તે બંનેની સરખામણીમાં વધુ અંતર કાપી શકતો હતો સૌથી મોટા ડગલા કોણ ભરે છે હરણ સસલું અને હાથીમાં સૌથી મોટા ડગલા હાથી ભરે છે પ્રવૃત્તિ બે મિત્રો આ રીતે સામસામે બેઠા છે તેમાંનો એક મિત્ર બીજા પાસે આ રીતે ડગલા ભરીને જાય છે ત્યાં પહોંચતા તેને વીસ ડગલા ચાલવું પડે છે તમે પણ આ રીતે કરી શકો સ્વપ્રયત્ન ત્રણ ચાર મિત્રોની ટુકડી બનાવો લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો બારણું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી વચ્ચેનું અંતર શોધો કાળું પાટ્યું અને તમે બેઠા છો તે જગ્યા વચ્ચેનું અંતર શોધો હાથ કે આંગળીઓ રજત તેના હાથની વેંતનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓની લંબાઈ શોધવા ઈચ્છે છે જે ચિત્રમાં બતાવ્યું છે ચિત્રમાં આપેલ કઈ વસ્તુની લંબાઈ શોધવા તે વેંતનો ઉપયોગ કરી શકશે બેટ ટેબલ કમ્પાસ બોક્સ પેન્સિલ અને ગણિત ગમ્મતનું પુસ્તક ચિત્રમાં આપેલ કઈ વસ્તુની લંબાઈ તેની વેત કરતા નાની છે દિવાસળીની પેટી અને ડસ્ટર સ્વપ્રયત્ન તમારી આજુબાજુની કઈ વસ્તુઓ વેધ કરતા નાની છે તેમના નામ લખો આ વસ્તુઓની લંબાઈ શોધવા તમે વેદ સિવાય શાનો ઉપયોગ કરશો પ્રવૃત્તિ જશ અને પરી માટીનું ઘર બનાવે છે બંને એકબીજાને કહે છે કે મારું માટીનું ઘર મોટું છે તેથી તેઓ વિચારે છે કે ચાલો આપણે આપણી આંગળીઓ વડે આ ઘરની ઊંચાઈ માપીએ આંગળીઓ વડે ઊંચાઈ માપતા જશનું ઘર અગિયાર આંગળી ઊંચું છે જ્યારે પરીના ઘરની ઊંચાઈ સોળ આંગળ થાય છે આમ પરીએ સૌથી ઊંચું માટીનું ઘર બનાવ્યું જ્યારે જશ્ન માટીનું ઘર સૌથી નાનું છે અનુમાન કરો અહીં ચિત્રમાં બે નારિયેળી આપેલી છે જો મોટી નારિયેળી છ મીટર ઊંચી હોય તો અનુમાન કરો કે નાની નારિયેળીની ઊંચાઈ કેટલી હશે ચિત્રમાં જોતા જણાય છે કે નાની નારિયેળીની ઊંચાઈ મોટી નારિયેળી કરતાં લગભગ અડધી છે એટલે આપણે અનુમાનથી કહી શકીએ કે નાની નારિયેળીની ઊંચાઈ છ મીટર કરતાં અડધી એટલે કે ત્રણ મીટર હશે તમારા અનુમાનની ચકાસો નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો અહીં આપેલ ચિત્રમાં બહેનના ચોટલાની લંબાઈ અનુમાનથી ચાર વેંત હશે ચોટલાની લંબાઈ માપતા ચાર વેંત ત્રણ આંગળ થાય છે ચાલો આ જ રીતે આગળની વસ્તુઓ માપીએ પહેલી વસ્તુ પ્યાલો છે પ્યાલાની લંબાઈ આંગળથી માપવાની છે પ્યાલાની લંબાઈ અનુમાનથી સાત આંગળ હશે આંગળથી માપતા સાત જ મળે છે બીજી વસ્તુ ડોલ છે ડોલની લંબાઈ વેગથી માપવાની છે પહેલા અનુમાન કરીશું ને પછી વેગથી માપીશું અનુમાન કરતાં ત્રણ વેત હશે પણ વેતથી માપતા ત્રણ વેત પાંચ આંગળ મળે છે ત્રીજી વસ્તુ તમારો હાથ તમારા હાથની લંબાઈ દિવાસળીથી માપવાની છે અનુમાન કરતા બે દિવાસળીથી વધુ હોય તેવું લાગે છે દિવાસળીથી માપતા બે દિવાસળીથી થોડું વધુ જ મળે છે ચોથી વસ્તુ શિક્ષકનું ટેબલ શિક્ષકના ટેબલને વેટથી માપવાનું છે અનુમાન કરતા છ વેટ લાગે છે વેદથી માપતા સાત વેટ થાય છે પાંચમી વસ્તુ તમારું નાક તમારા નાકને આંગણથી માપવાનું છે અનુમાન કરતા ત્રણ આંગળ લાગે છે આંગળથી માપતા ત્રણ આંગળ જ મળે છે છઠ્ઠી વસ્તુ પાણીની બોટલ છે અનુમાન કરતા દસ આંગળ લાગે છે આંગળથી માપતા અગિયાર આંગળ જ મળે છે સાતમી વસ્તુ ચિત્રમાં આપેલ વાળની લંબાઈ વાળને વેંટથી માપવાનું છે અનુમાન કરતા બે વેંટ લાગે છે વેંટથી માપતા બે વેત જ મળે છે